નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ધીરજ સર આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 ની અંદર પ્રકરણ નંબર 9 એની અંદર આપણે સંસ્થાકીય મનોવિજ્ઞાન એટલે કે એની અંદર આપણે સંસ્થાની રચનાના પ્રકારો મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમારી પરીક્ષાની અંદર અવારનવાર શોર્ટ નોટ ની અંદર પૂછાય છે. આ 3 માંથી કોઈ એક ક્યારેક સરળ રચના વિશે પણ પૂછાય છે, ક્યારેક અમલદારી સહાય રચના વિશે પૂછાય છે, ક્યારેક સમચોરસિયા સંરચના વિશે પણ પૂછાય છે. હવે આપણે વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ એની વાત કરીએ. પેલું જોઈએ આપણે સરળ સંરચના. તો સરળ એટલે કે જે નાના નાના એકમો જે છે, જેમ કે મેં તમને વાત કરી ગૃહ ઉદ્યોગો છે, પછી નાના નાના એકમો છે ત્યાં એક બે વ્યક્તિ દ્વારા જ વસ્તુનું ઉત્પાદન થતું હોય, ત્યાં મોટું આયોજન કરવાની જરૂર ન પડતી હોય, મોટી મૂડીરોકાણની જરૂર ન પડતી હોય, જ્યાં મેનેજરની જરૂર ન પડતી હોય, જ્યાં કહેવાય ને ટૂંકમાં એકમો એકદમ નાના નાના હોય, જેમ કે ગૃહ ઉદ્યોગ હોય ત્યાં 2-3 જણા ભેગા થઈ અને કામ કરી શકે છે. કાપડની એક દુકાન હોય તો અહીંયા 2-3 જણા ભેગા થઈને કામ કરી શકે છે, એ ચલાવી શકે છે. કોઈને સારી એવી ચાની કીટલી ચાલતી હોય તો ચાની કીટલીનો માલિક, પછી 2-3 નાના છોકરા રાખેલા હોય. તો આવું જે હોય ને સરળ, તો એટલા માટે સરળ શબ્દ વાપર્યો છે કે સરળ સંરચના. બરોબર, સરળ સંરચનામાં ખાતાઓનું વિભાજન ઓછામાં ઓછું ઓછા પ્રમાણમાં હોય છે. અહીંયા એવું ન હોય કે મેનેજર ને પછી સુપરવાઇઝર ને પછી કહેવાય એનાથી નીચેનો કર્મચારી, એવું બધું ન હોય. અહીંયા બહુ લાંબી લાંબી આમ ખાતા વિભાજન ન હોય, જેમ કે હોસ્પિટલમાં અલગ અલગ હોય ને, કેસ બારી અલગ હોય ને, વેઇટિંગ રૂમ અલગ હોય ને, આપણે કહીએ ને કેશિયરની બારી અલગ હોય ને, ઓપરેશન થિયેટર અલગ હોય ને, આરામ કરવા માટેના રૂમ અલગ હોય, આવું બધું સંશોધન રૂમ. અહીંયા એટલા બધા વિભાગો હોતા નથી, અહીંયા એકાદ બે હોય. બરોબર, ટૂંકમાં નિયંત્રણ વિસ્તાર વિશાળ હોય છે, એટલે કે અહીંયા નિયંત્રણ છે ને એ તમે જો 2-3 જણા હોય એટલે તમે સારી રીતે ધ્યાન રાખી શકો. જેમ કે ચાની કેટલી વાળો હોય તો 2 છોકરા રાખ્યા હોય તો 2 છોકરા પર એની નજર કમ્પ્લીટ રહે કે છોકરાઓ કામ કરે છે કે નથી કરતા કે શું કરે છે. નાનો એવો ગૃહ ઉદ્યોગ હોય તો 1-2 માણસ હોય તો એના ઉપર આરામથી નજર રાખી શકે છે. એટલે નિયંત્રણ વિસ્તાર કેવો છે? વિશાળ છે. અધિકારનું કેન્દ્રીકરણ એક જ વ્યક્તિમાં કરવામાં આવે છે. અહીંયા જોવું તો એક જ વ્યક્તિ જે કયો હોય છે ને સંસ્થાનો મેન વ્યક્તિ એ પોતે માલિક જ હોય છે. જેમ કે દુકાન વાળો તો માલિક જ હોય, અધિકાર બધા એની પાસે જ હોય, ક્યારે દુકાન ખોલવી ક્યારે બંધ કરવી ને કોને રાખવાનું કોણ, એ બધું એ સત્તા એક જ વ્યક્તિમાં સમય જતું હોય છે. ટૂંકમાં અને ઔપચારિકરણનું પ્રમાણ ઓછામાં ઓછું હોય. અહીંયા નીતિ નિયમો બહુ ન હોય, નાનો એકમ હોય એટલે અહીંયા નીતિ નિયમો ન હોય. મેં હમણાં તમને વાત ચાની કેટલી વાળો છે એ સારી ચાલતી તો 2-3 છોકરાઓ રાખ્યા હોય ને પછી એમ લાગે શિયાળો છે તો મોડી ખોલી મોડે ખોલે, પછી એમ લાગે ક્યારેક તો એવું પણ અહીંયા નીતિ નિયમો ન હોય કે ચાનો માલિક ન હોય તો જે છોકરા હોય એ ચા બનાવવા માંડે, ને કદાચ વધારે ગરાગી રહે તો ચાનો માલિક જે છે એ બધાને ચા દેવા માંડે. એટલે અહીંયા કોઈ એવું નિયમોનું ચોક્કસ માળખું હોતું નથી, ખાસ પરિસ્થિતિ પ્રમાણે એડજસ્ટ કરી લેતા હોય છે. જ્યારે મોટા મોટા ઉદ્યોગોની અંદર બેંકોની અંદર અહીંયા આવું ચાલતું નથી. બરોબર, ઓકે, એટલા માટે જ આને સરળ સંરચના કહેવામાં આવે છે. ઇઝી એટલે કે ઔપચારિકરણ પ્રમાણમાં ઓછું હોય છે. આ પ્રકારની કહેવાય ને આ પ્રકારની સંરચનાને સપાટ સંરચના તરીકે પણ ઓળખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી એક વિકલ્પ કે એક વાક્યનો પ્રશ્ન કે સરળ સંરચના બીજા કયા નામે ઓળખાય છે, તો સપાટ સંરચના તરીકે ઓળખાય છે. કઈ? સપાટ, યાદ રાખજો, અવારનવાર પરીક્ષાની અંદર પૂછાય છે. સપાટ સંરચના તરીકે પણ ઓળખાય છે. તેમાં કર્મચારીઓને 2-3 ઊભા સ્તર હોય છે, એટલે મેં કીધું 2-3 જ વિભાગો હોય, માલિક હોય પછી એની નીચે હાથ નીચે કામ કરનારા 2-3 કર્મચારી હોય, વધારે ન હોય. એટલા માટે બીજું કે કર્મચારીઓ અનુકૂળતા મુજબ વર્તન કરનારા હોય છે. મેં કીધું જેમ સુટેબલ લાગે એવી રીતે, કે ઓલો ચાની કેટલી નો માલિક હોય તો એને કામ હોય તો ઓલા એના જે 2 છોકરા રાખ્યો એને કહીએ તું ચા બા બનાવજે તો હું આવું છું કામ કરીને, અથવા એ ચાવાનું ગરાકી વધી જાય તો ઓલા 2 છોકરા ઉપરાંત એ તે બધાને ચા સેવ કરવા માંડે આપવા માંડે. એટલે આમાં કેવું છે, અનુકૂળતા પ્રમાણે. જેમ કે શિયાળો છે તેમ લાગે બહુ વહેલી નથી ખોલી તો મોડી ખોલે,
ત્યારે અમુક આપણા બેંકો જે છે કે શિયાળામાં એનું ટાઈમ ટેબલ કે ઉનાળામાં એનું ટાઈમ ટેબલ કે ચોમાસામાં એનું ટાઈમ ટેબલ બદલીને જ જતું, એમ ના બજરે તમારે ટાઈમ ઇ ટાઈમ એ ટાઈમે આવવું જ પડે ઋતુ ગમે તે હોય. જયારે આમાં તો પોતાની માલિકીનું પોતાની ઈચ્છા પ્રમાણે કરતા હોય છે. એટલે કે આમાં ખાસ કરીને લઘુ ઉદ્યોગની અંદર, નાના લઘુ ઉદ્યોગો હોય ને, લઘુ ઉદ્યોગમાં આ પ્રકારની સંરચના જોવા મળે છે. તમને એક વાક્ય પ્રશ્ન પૂછાય કે સરળ સંરચના વધુ કેમાં જોવા મળે છે, તો કે લઘુ ઉદ્યોગો નાના નાના ઉદ્યોગો છે એમાં જોવા મળે છે. જો આ ઉદ્યોગો વિસ્તૃત બને તો અહીં વ્યવસ્થાપક માટે કહેવાય ને લઘુ ઉદ્યોગો માટે હોય છે, અને અહીં વ્યવસ્થાપક મોટા ભાગે માલિક જ હોય છે. નાના નાના ઉદ્યોગો એટલે પોતે એનો માલિક જ હોય છે. જો આ ઉદ્યોગ વિસ્તૃત બને તો સરળ સંરચના અમર્યાદિત પુરવાર થાય છે. ઘણી વાર શું થાય કે સમજી લોકો કોઈ જાણી કેટલી ચડાવે એટલી બધી ફેમસ થઈ જાય, એટલી બધી ફેમસ થઈ જાય કે પછી તો કહેવાય ને કે બીજી બે ત્રણ લારીમાંથી દુકાન બે ત્રણ રાખવી પડે, બેસવા માટે એની સગવડતા કરવી પડે, ને પછી એની બીજી બ્રાન્ચ ખોલવી પડે, તો શું થાય? તો પછી આ સરળ સંરચના કામ ન લાગે. પછી તો મેનેજરે રાખવો પડે, બધી અલગ અલગ બ્રાન્ચો નાખી હોય, કેટલાય માણા રોકવા પડે, કેટલી સાધન સામગ્રી વસાવી પડે, તો ત્યાર પછી આ જે કામ ન લાગે. જ્યાં સુધી ઉદ્યોગનું સંસ્થાનું સ્વરૂપ નાનું હોય ત્યાં સુધી આ કામ લાગી શકે છે, પછી કામ લાગતી નથી. એટલે કે જો ઉદ્યોગ વિસ્તૃત બને તો સરળ સંરચના અપર્યાપ્ત પુરવાર થાય છે. સરળ સંરચના પરિસ્થિતિને ઝડપી પ્રતિભાવ આપે છે. એક વાક્યનો પ્રશ્ન છે કે કઈ સંરચના પરિસ્થિતિને ઝડપી પ્રતિભાવ આપે છે, તો કઈ સરળ સંરચના પરિસ્થિતિ ઝડપી, એનું રીઝન શું? જેમ કે મેં હમણાં તમને એક નાનું એક્ઝામ્પલ આપ્યું ચાની કેટલીનું, જેમ કે ચાની કેટલીનો માલિક જે છે ચા બનાવતા મસ્ત ચાલતું હોય તો તરત એને કોઈ કામ આવી જાય, બરોબર, કામ આવે ને એ ઘરે જાય તો ઓલા બે હોય એના કામ કરે, તરત જ સંભાળી, તરત જ કહેવાય ને આમ ઝડપી પ્રતિભાવ મળે તમને. અથવા ચા બરોબર ન હોય એટલે ચા પીનારો કોઈ આવીને તરત એના માલિકને કહે ચા બરોબર નથી, તો તરત જ એનો તમને જવાબ મળે. જયારે મોટા મોટા ઉદ્યોગોની અંદર તરત પ્રતિભાવ ન મળે. તમે કોઈ મોટા ઉદ્યોગની પ્રોડક્ટ ખરીદી હોય ઓનલાઈન અને બરોબર નું નહીં તો તાત્કાલિક તમે એના વિશે કહી ને કેટલી તમારે પ્રોસેસ કરવી પડે, કાગળિયા ભરવા પડે ને તમારે ઓનલાઈન બીજી માહિતી આપવી પડે ને કેટલું કરવું પડે. જયારે નાનો એકમ હોય ને ત્યાં પ્રતિભાવ તરત જે કઈ ડિસિઝન લેવા તરત જ હોય છે. હવે વાત કરીએ આપણે જે બીજી સંરચના જે છે તેની, એ છે અમલદાર સહી સંરચના. એટલે કે અહીં અમલદાર એટલે કે આ સંરચનાની અંદર ખાસ કરીને ખાતા વિભાજનો હોય, આના સરળ કરતા ટોટલી ઉલટું. યાદ રાખજો, સરળ સંરચના છે ને તમે એને ઉલટી કરી નાખો એટલે અમલદાર સહી સંરચના. જેમ કે આમાં આપણે જોયું સરળ સંરચનામાં ખાતા વિભાજન ઓછું હોય તો આમાં વધારે હોય છે. બીજું બરોબર, અહીં નિયંત્રણ વિસ્તાર વિશાળ હોય છે તો અહીંયા વિશાળ રાખી શકાતો નથી. બીજું તો કે અહીં સત્તાનું કેન્દ્ર, અહીંયા સત્તાનું કેન્દ્રીકરણ અફાદરૂપ હોય છે, ઘણી વખત સત્તા વેચી ગયેલી હોય છે. અહીંયા સરળમાં કર્મચારી પોતાની ઈચ્છા પ્રમાણે બધું કરી શકતો હોય છે, બરોબર, ઔપચારિકરણ ઓછું, અહીંયા ઔપચારિકરણ એકદમ વધારે હોય છે. ટૂંકમાં આપણે એમ કહી જે નિયમોના માળખામાં રહીને જે કાર્ય કરવામાં આવે છે કે એને અમલદારશાહી સંરચના કહેવામાં આવે છે. ટૂંકમાં અમલદારશાહી સંરચનાની વિશેષતા એ છે કે તેમાં તમામ કાર્ય વિશિષ્ટીકરણ અને નિયમોને અનુસાર પ્રવૃત્તિઓ વડે જ કરવામાં આવે છે. અહીંયા નિયમોથી જ, જેમ કે બેંકમાં જાઓ તો એ અમલદારશાહી પ્રમાણે ચાલે છે, કોલેજમાં જાઓ અમલદારશાહી પ્રમાણે, કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયો હોય તો અહીંયા પણ અમલદારશાહી કહેવાય ને. આધુનિક સમય, એક વાક્ય અંદર પ્રશ્ન છે કે આધુનિક સમયની અંદર મોટા ભાગના સંસ્થાઓ જે છે અહીંયા અમલદારશાહી સંરચના જે છે એ અમલમાં હોય છે, બરોબર. તો મેઇન વસ્તુ શું છે? અહીંયા નીતિ નિયમો હોય છે. એટલે કે તેમાં રોજિંદી કાર્ય પણ વિશિષ્ટીકરણ નિયમો ઔપચારિકરણના માળખામાં અને કાર્યને આવરી લેતી કહેવાય ને પ્રવૃત્તિઓ જ વડે પાર પાડવામાં આવે છે. અહીંયા તમામ પ્રકારના કામો જે છે એ નીતિ નિયમોના દાયરાઓની બહાર જઈને કરવામાં આવતા નથી. જેમ કે બેંકનો મેનેજર પોતાની ઈચ્છા પ્રમાણે લોન ન આપી શકે કોઈને, પોતાના ઓળખીતા હોય તેનું કે વ્યાજનો દર ઘટાડી ન શકે, બરોબર. અથવા ટૂંકમાં આની અંદર જે નિયમો નોર્મ્સ જે નક્કી કરેલા છે એના આધારે જ તમામ પ્રકારનું કાર્ય થાય છે. એમાં ફેરફાર એક વ્યક્તિ કરી શકતો નથી પોતાની ઈચ્છા પ્રમાણે. ટૂંકમાં અહીં અધિકારની સોંપણી કેન્દ્રિત હોય છે. વિસ્તૃત કાયદાઓ અને નિયમોના કારણે વ્યવસ્થાપકે આપમેળે ઓછામાં ઓછા નિર્ણય લેવાના હોય છે. અહીંયા શું હોય છે કે એને નિર્ણય ઓછા લેવા પડે છે. જેમ કે બેંકનો કેશિયર હોય એક નાનીને કામ સોંપી દેવામાં આવે,
બરોબર પછી એને જે કામ કરવાનું છે એના નિયમો જે છે એ નિયમો પ્રમાણે જ એને કામ પછી એને વારાઘડીએ એને આદેશ નો આપો જો ભૂલ આવશે ને પૈસા છે એટલે ઓછા છે તારે ભરવા પડશે કેવું ન પડે આવે એટલે ઓલાને ભરી જ દેવાના હોય પાછ સમજાણી ઓકે અહીં કાયદાને ચુસ્ત રીતે વળગી રહેવાનું હોય છે કાયદાઓને ચુસ્તપણે વળગી રહેવાનું વલણ એ અમલદારશાહી સંરચનાની સૌથી મોટી નબળાઈ છે આમ જુઓ તો ઘણી વખત કાયદાઓ જે છે ને એ નુકસાનકારક બની જાય છે કોઈ ડિસિઝન બીજો વ્યક્તિ નથી લીધી જેમ કે મેનેજર ન આવ્યો ને તો કોઈ લોન લેવી હોય બેંક માટે ફાયદાકારક હોય તો પણ ઓલો એમ કે મેનેજર નથી અત્યારે કઈ કાર્યવાહી થાય નહીં તમે પછી આવજો બરોબર તો એવું પણ બને એટલે ઘણી વખત નિયમોમાં ફેરફાર ન થાય જેમ કે સ્કૂલની અંદર ફોક્સી ન ગોઠવવામાં આવી હોય તો બીજો ટીચર આપમેળે નહીં જાય કદાચ તમે કોઈ વિદ્યાર્થી આવીને કહેશે ને કે અમારા સાહેબ નથી આવ્યા તો કે કોક આવશે તો જેને ગોઠવ્યા હશે એને લોકો આપમેળે ડિસિઝન નથી લેતા બરોબર એટલે કે નિયમોના માળખામાં કોઈ જોગવાઈ ના હોય ત્યારે નિયમોમાં કોઈ સુધારો થઈ શકતો નથી આધુનિક વિચારણા મુજબ સંસ્થાઓને નાના નાના એકમોમાં વિભાજિત કરીને તેને સંપૂર્ણ સ્વાયત્ત રાખવામાં આવે તો ઈચ્છનીય છે ઘણી બધી એવું થાય કે આવા પ્રોબ્લેમ હોય તો અહીંયા નાના નાના વિભાગો પર જેમ કે આપણે સ્કૂલમાં હોય છે એ રીતે કે ક્લાસ પ્રમાણે દરેક એક વ્યક્તિને સત્તા આપી દેવામાં આવે છે એટલે એને બધા ક્લાસનું ધ્યાન રાખવું નથી પડતું જે સોંપો હોય એને જ આવું કરવામાં આવે ને દરેક વૈજ્ઞાનિક વિભાગની જવાબદારી સોંપી દેવામાં આવે તો આ જે પદ્ધતિ જે છે એ કારગર સાબિત થાય બરોબર એટલે કે આમ કરવાથી નિર્ણય પ્રક્રિયામાં ઓછામાં ઓછો અવરોધ આવે છે આમ છતાં આધુનિક સમયમાં મોટાભાગની સંસ્થામાં અમલદારશાહી સંરચના જે છે એ પ્રચલિત છે એક વાક્યનો પ્રશ્ન છે આધુનિક સમયમાં મોટાભાગની સંસ્થામાં કઈ સંરચના પ્રચલિત છે તો અમલદારશાહી સંરચના પ્રચલિત છે હવે આપણે જે છેલ્લી સંરચના જે છે આપણે એની વાત કરીએ ઓકે એ છે સમચોરસિયા સંરચના આ જે છે ને સમચોરસિયા એ ખાસ કરીને ક્યાં ચાલે છે તો કે જ્યાં એકદમ ટેલેન્ટેડ વ્યક્તિઓ જોઈ તજજ્ઞો હોય બુદ્ધિશાળી માણસો હોય જ્યાં ઉચ્ચ લેવલનું કામ થતું હોય જ્યાં નિષ્ણાતોની જરૂર પડતી હોય એ કાર્યના એકદમ નિષ્ણાત વ્યક્તિઓ એકદમ કહેવાય ને પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ આ બધું કામ કરતા હોય છે અહીંયા આ વસ્તુ જોવા મળે છે ક્યાં તો આપણે જોઈએ એક વાક્ય અંદર પ્રશ્ન છે કે સમચોરસિયા સંરચના ક્યાં વધારે પ્રચલિત છે તો સામાન્ય રીતે વિજ્ઞાપન સંસ્થાઓ એટલે કે એડ એજન્સીઓ તમે જાણો છો એક જાહેરાત બનાવી એ જીવ વ્યક્તિની કામ નથી અહીંયા બહુ જ સર્જનાત્મક વ્યક્તિઓની જરૂર પડે છે દાંત અચ્છે આ એક બે શબ્દ ઘણું બધું કહી જતું હોય છે જયારે જાહેરાત આવતું હોય છે ત્યારે લોકોની લાગણી ઉપર અસર કરે એ કેટલું બધું થતું હોય છે એ ખાલી બે શબ્દ શોધનાર વ્યક્તિને કેટલા પૈસા આપ્યા હશે હે કોઈ ડાઘા સારા હોય પણ એ જે સર્ફની જાહેરાત છે ઓલા બે નાના છોકરા જતા હોય છે એક નાની ભાઈ બેન અને વરસાદને કારણે ઓલું નાનો એવો ખાબોચિયું ભરાઈ ગયો છે એની બેન પડી જાય છે અને એકદમ કીચડ કીચડ થઈ જાય જયારે એનો ભાઈ જોવે છે કે રડે છે તો એ પણ પોતે અંદર ખાબોચિયામાં બે પગથી કૂદકા મારી એનો ગણવેશ પણ બગાડે છે ને પછી ઓલી છોકરી જેની બેન છે એ પણ હસવા મળે આખું ઇમોશનલ એડ તમે જો લોકોને લાગણી પર સીધે અસર કરે ને આપણે સપ લેવા માટે પ્રેરિત થઈ જઈએ એટલે આ કેવા લોકોનું કામ છે જ્યાં ટેલેન્ટેડ પ્રતિભા સંપન્ન વ્યક્તિ છે કંઈક નવું કરે છે હોસ્પિટલ છે યુનિવર્સિટી જે છે વગેરેમાં સમચોરસિયા સંરચના જે છે એ વધારે પ્રચલિત છે અથવા તો ચાલે છે બીજી વાત કરું એ છે સંસ્થામાં નિષ્ણાંતો કે ખાસ કરીને સંસ્થાઓ સંગઠિત થયેલા નિષ્ણાંતોની સેવાઓ મળતી હોય છે સંસ્થાના નિષ્ણાંતોના વિચાર વિનિમય તે દ્વારા વિશિષ્ટ સાધનો ઉત્પાદનમાં રૂપાંતર કરે આ શું કરે છે બધા કે એકબીજા વિચાર વિનિમયનું રૂપાંતર કરે છે એકબીજાના વિચારનું આદાન પ્રદાન કરે તમે કોઈ પણ આવી જગ્યાએ જાઓ પેલું યુનિવર્સિટી હોય તો ભલે હોસ્પિટલ હોય તો ભલે બરોબર મેડિકલ કોલેજ હોય તો ભલે કે વિજ્ઞાપન સંસ્થા હોય તો ભલે મેનેજમેન્ટ કોલેજ હોય તો ભલે તો કોઈ વ્યક્તિ બધા છે ને એકબીજા સાથે મળતા હોય ને કામ કરતા હોય છે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરતા હોય છે દાખલા તરીકે મેનેજમેન્ટ એટલે કે વ્યવસ્થાપક ભણાવતી કોલેજના વિવિધ વિભાગો હોય છે જેવા કે નાણાકીય વિભાગ વહીવટી વિભાગ હિસાબી વિભાગ શૈક્ષણિક વિભાગો તેમાં કામ કરતા અધ્યાપકો
એક બાજુ પોતાના વિભાગીય વડાને વફાદાર રહે છે તો બીજી બાજુ વિદ્યાર્થીઓને એમબીએ પીએચડી ની ડિગ્રી મેળવવાના વિષયો ભણાવે છે. તમે જુઓ તો એ છે ને, એક બાજુ પોતાની જે ક્ષેત્ર છે એની બાજુ પણ એ પોતાનું કામ કરતા, બીજી બાજુ તમે જુઓ ને તો વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે, પછી પીએચડી ની ડિગ્રી અપાવતા હોય છે, એટલે કે એમાં હેલ્પ કરતા હોય છે. ત્રીજું તો કે બીજી બાજુ તે સંસ્થાના અધ્યક્ષને પણ જવાબદાર રહેવું પડે છે અને પોતાના વિષયનું વાંચન અને સંશોધન પણ કરવું પડશે. સતત એક્ટિવ રહે છે. આ બધા લોકો કેવા છે? સતત કાર્યરત વ્યક્તિઓ છે પોતાના ક્ષેત્રની અંદર. ભલે પોતે હોદ્દો પ્રાપ્ત કરે છતાં કંઈક ને કંઈક નવું શોધતા રહે છે. જેમ કે તમે યુનિવર્સિટીની અંદર જુઓ તો જે અધ્યાપકો જે આપણા છે એ વિષયમાં કંઈક ને કંઈક શોધતા, વિજ્ઞાપન સંસ્થા તમે જુઓ તો એ, પછી મેનેજમેન્ટ જુઓ તો એ, અહીંયા બધા સતત એક્ટિવ હોય છે. પછી હોસ્પિટલની અંદર ડોક્ટરો પણ સતત કંઈક ને કંઈક નવું વિચારતા હોય છે, દર્દીઓ સારા થાય એના માટે નવીન પ્રયોગો કરતા હોય છે, સતત કરતા હોય છે અને પોતાના વિષયનું સતત વાંચન કરતા હોય છે. એમ ભણે લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હોય કે પોતે એ હોદ્દા પર પહોંચી ગયા હોય તો સંશોધન કાર્ય પણ સતત કરતા હોય છે. તો અહીં આપણે સંસ્થાની સંરચના જે છે એ પૂર્ણ કરી છે. તમારા શોર્ટ નોટની અંદર અવનવર પૂછાય છે. આપણે નેક્સ્ટ પ્રશ્ન જે છે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો, એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની કરશું. તો થેન્ક યુ, ગુડ બાય.